ચાર વર્ષથી ઓછી ઉંમરના ઘણા બધા બાળકોને સ્પષ્ટપણે તેમનો ભૂતકાળ યાદ હોય છે તે ઘણીવાર વાર થયેલો છે ધારો કે કેટલાક જન્મોની સ્મૃતિઓ ખુલી જાય તો શું તમે જાણો છો તે તમારા જીવનમાં કેવો ઉત્પાદ ઉભો કરશે તો પછી તમે ઘણી બધી મુશ્કેલીઓમાં મુકાશો તમે સંભાળી શકો તેનાથી વધારે સદ્ગુરુ એક છોકરો જે છ વર્ષનો છે તે તેનો પાછળનો જન્મ કઈ રીતે યાદ રાખી શકે છે તે કહી શકે છે કે તે કોણ છે તેના માતા પિતા કોણ છે અને થોડા સમય પછી તે બધું જ ભૂલી શકે છે તેને કઈ રીતે યાદ છે તેને યાદ ન હોવું જોઈએ કુદરતે તમને જીવનનું આ કવચ એટલા માટે આપ્યું છે જેથી તમને યાદ ન રહે તેણે તમને એક રક્ષણાત્મક દિવાલ આપી છે જેથી તમને યાદ ન રહે કારણ જો તમને યાદ રહેશે તો તમે અત્યારે છો તેના કરતા વધારે મોટી ગડબડ બની જશો જો અહીં જીવવાના થોડાક વર્ષોમાં દસ વીસ ત્રીસ સાહીઠ વર્ષ અહીં રહ્યા બાદ લોકો તેમના જીવનની સ્મૃતિઓ સાથે સંઘર્ષ કરી રહ્યા છે નહીં હા લોકો આ થોડાક વર્ષોની સ્મૃતિઓ જોડે મોટો સંઘર્ષ કરી રહ્યા છે ધારો કે કેટલાક જન્મોની સ્મૃતિઓ ખુલી જાય તો શું તમે જાણો છો કે તમારી અંદર કેવી ઉથલપાથલ અને સંઘર્ષ ઉભો કરશે બસ અહીં રહીને હજુ તમે સંબંધો સાથે સંઘર્ષ કરી રહ્યા છો તમે હજુ તો ગઈકાલે જે થયેલું કે આવતીકાલે શું થઈ શકે છે તેને ભૂલી શકતા નથી આ બધા સંઘર્ષો ચાલી રહ્યા છે ધારો કે તમને ખબર પડી ચાલો કહીએ કે તમને તમારા પાછળના જન્મ યાદ આવી ગયા અને તમને ખબર પડી કે તમારો પ્રિય પુત્ર તમારા પડોશીનો પાલતુ કુતરો છે ફક્ત ધારો કે હું બસ કહી રહ્યો છું કારણ કે આજકાલ કૂતરાઓ આપણા કરતા વધારે સારું જીવન જીવી રહ્યા છે હા શું તમે જાણો છો તે તમારા અને તમારા પડોશીના જીવનમાં કેવો ઉત્પાત ઉભો કરશે અને તે કૂતરાના જીવનમાં પણ માટે સારું નહીં હોય ખરું ને સિવાય કે તમે સમજણની એવી અવસ્થા કે વૈરાગ્યની એવી અવસ્થામાં હો કે જો તમને જાણ થાય કે આ તમારી પત્ની કે તમારી માતા કે તમારા પિતા કે તમારો પ્રિય મિત્ર હતા તેમ છતાં પણ તમે તેમના તરફ જોયા વિના રહી શકો તો પછી જાણવું ઠીક છે પણ જો તમે એવા કોઈ છો જેને તે દરેક માટે લાગણીઓ છે જે તમને લાગે છે કે તમારું છે જુઓ આ સમસ્યા છે લોકોની લાગણીઓ ફક્ત તે વસ્તુઓ માટે હોય છે જેને તમે જેને તેઓ તેમની પોતાની કહે છે ધારો કે કહીએ કે તમે ક્યારેય તમારા પિતાને મળ્યા નથી તમારા જીવનમાં કે તમે જન્મ્યા ત્યારથી તમારી માતાને તમે જોઈ નથી કે તમે જીવનમાં ક્યારે તમારા જોડિયા ભાઈ કે બહેનને જોયા નથી અને આજે હું તમને બતાવું કે જુઓ આ તમારી માતા છે ના તમે તેમને જોયા છે ને કોઈ લેવા દેવા છે પણ હવે કેમ કે કોઈએ તમને કહ્યું છે કે આ તમારી મા છે જે ક્ષણે તમે તમને જુઓ છો ઓહો તે મારી મા છે અચાનક જ લાગણીઓ વિસ્ફોટિત થઈ ઉઠ છે ક્યાંથી માણસ સાથે કોઈ સંબંધ નથી બાંધ્યો તમારે આ વ્યક્તિ સાથે કોઈ પણ લેવા દેવા નથી બસ એટલા માટે કે કોઈ કહે છે કે આ તમારું છે જ્યારે કોઈ કહે છે કે આ તમારી મા છે તે કહી રહ્યા છે કે આ વ્યક્તિ તમારું છે નહીં તો તમારી લાગણીઓ ફક્ત તે વસ્તુઓ માટે જ પ્રજ્વલિત થાય છે જેને તમે પોતાનું માનો છો તો જો તમારે આવી સમસ્યા છે કે બધું बी બી તમારું હોવું જોઈએ ફક્ત ત્યારે જ તે થશે તો પછી હું કહીશ કે થોડાક વધુ લોભી થાવ બધું જ તમારું બનાવી ઈશા યોગ તે વિશે જ છે તમે જાણો છો એમ પણ તમે લોભી છો તો તમારા લોભમાં કંજો શું કામ થવું તેને છેક સુધી લઈ જાઓ તમે ઓહ મારા બાળકો મારામાં અત્યંત લાગણીઓ છે બધાને પોતાના બનાવી લો તેમાં શું સમસ્યા છે શું તમને કોઈ રોકી રહ્યું છે શું કોઈ તમને રોકવાનું છે જો તમે તેવા છો તો તેને છેક સુધી લઈ જાઓ કે કોઈ પણ તમારું નથી તે પણ ઠીક છે તે કઠિન રસ્તો છે પણ તે પણ ઠીક છે કોઈ પણ મારું નથી એ ઠીક છે બધા જ મારા છે તે ઠીક છે આ મારું છે તે મારું નથી આ એક સમસ્યા છે તો જો તમને પાછલા જન્મો યાદ હોય અને તમે આ સ્થિતિમાં હોવ કે આ મારું છે અને આ મારું નથી તો પછી તમે ઘણી બધી મુશ્કેલીઓમાં મુકાશો ઘણી બધી મુશ્કેલી તમે સંભાળી શકો તેનાથી વધારે જો તમે તે જગ્યાએ પહોંચી ચૂક્યા છો કે બધું જ તમારું છે અથવા કશું જ મારું નથી તો સ્મૃતિઓ યાદ રાખવી સારી છે પછી યાદ રાખવું કામ આવી શકે છે તો એક છ વર્ષના છોકરાને બસ એમ જ કંઈક યાદ છે તે બસ ક્યારેક પ્રકૃતિની સિસ્ટમમાં ક્ષતિ રહી ગઈ હોય છે થોડીક ડેટા ઇનપુટની ભૂલ જેવું એમ થાય છે આટલી જટિલ સંરચના ક્યારેક તમે જાણો છો એવું થાય છે થોડીક ભૂલ કોઈ ચોક્કસ બાળકમાં જરૂરી રક્ષણ બનાવાયું નહોતું જો તેમને યાદ હોય તો પણ તે મોટા થાય તે પહેલા તે ભૂલી જતા હોય છે ચાર વર્ષથી ઓછી ઉંમરના ઘણા બધા બાળકોને સ્પષ્ટપણે તેમનું ભૂતકાળ યાદ હોય છે પણ તે ચાર વર્ષના થઈ જાય ત્યાં સુધીમાં તે બધું જતું રહે છે ચાર વર્ષની ઉંમર પછી તે આ જીવનમાં સંકળાવવાનું શરૂ કરે છે જે પણ કે તેમની આસપાસ હોય જ્યાં સુધી તેઓ ચાર વર્ષના થાય તે શક્ય છે કે તેમના મનમાં ભૂતકાળ ચાલતું હોઈ શકે છે હું નથી જાણતો કે તમે આનાથી વાકેફ છો કે નહીં ભારતમાં વિવિધ કારણોસર તે આવું કહેતા હતા એમ કહેવાય છે કે જ્યાં સુધી બાળક ચાર વર્ષની ઉંમરનું થાય તે ઈશ્વરનું છે ફક્ત ચાર વર્ષનું થયા પછી જ તે તમારું થાય છે તેઓ એમ કહી રહ્યા છે કે તે ઘણી બધી સ્મૃતિઓ સાથે ચાલી રહ્યું છે તેથી તે સમયે તે કોઈનું નથી હોતું પછી એક વખત તેની તેની સ્મૃતિઓ ચાલી જાય તે બધી જ વસ્તુઓ સાથે ઊંડાણથી તમારું થવાનું શરૂ થાય છે ઓછામાં ઓછું તે તમારું છે તેવો ભ્રમ તમને આપે છે હા થોડા સમય પછી તે ભ્રમ તોડી નાખશે તે તોડે છે નહીં કે એક કે બીજી રીતે તે કરે છે તો તે થઈ શકે છે તે ઘણીવાર થયેલું છે પણ સામાન્ય રીતે એવા લોકો થોડા સમય પછી તેને ભૂલી જાય છે તે તે ક્ષમતા કે હું કહીશ કે એમરેશ તે પ્રકારનો વિક્ષેપ ફક્ત બાળપણના અમુક તબક્કામાં જ થાય છે તે પછી તે પોતાની જાતે જ બંધ થઈ જાય છે